હા મસ્ત છે ને. પથ્થર છે અને વગાડવાથી વાસળી ના સૂર જેવો અવાજ આવે. હેલો ફ્રેન્ડ, જય ભવાની, તમારું સ્વાગત છે. અને અમે આવી ગયા છીએ સાળંગપુર કષ્ટભંજન દેવ. હાલો કષ્ટભંજન દેવ ના દર્શન કરવા બનાવીશું. સાળંગપુર કષ્ટભંજન દેવ ની મૂર્તિ. એ ભાવડ ભૂતડા વે ક્યાં વૈગ્યા? તમે હું દર્શન કરવા આવ્યા, રખડવા આવ્યા, રખડવા આવ્યા, આ દર્શન કરવા આવ્યા હોય એવું લાગતો ને. કેમ પણ મૂર્તિ એમ બનાવી ને મોટી. મસ્ત છે ને. ક્યાં પાડવું? ફોટો બસ મજે મજે. દર્શન કર્યા ને? હા દર્શન કર્યા. ઓ ઓ અંદર મંદિર એટલે મંદિર છે. સાળંગપુર ભાઈ કષ્ટભંજન દેવ પબ્લિક બહુ આવે મને એવો પણ આડા દિવસે. પેલા એટલું બધું પબ્લિક નું આવતું. હેલો કુંડળ પગી ગયા હો સાળંગપુર થી? હા નીકળી ગયા ને કુંડળ પગી ગયા. હા સાળંગપુર થી ડાયરેક્ટ કૂદકો માર્યો. આમ કર્યું ફૂમ ફૂમ. હા ફૂમ કર્યું. હા ફૂમ. બાગા બોલા 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 બોલો ને બાગા. હા બાગા કુંડળ જાવું આવવું જ પડે એમ હતું એમ ને. હેલો ઉતરો બાગા.
મંદ બુદ્ધિ કરતા અડબા માર હે ભરત મંદ બુદ્ધિ કરો કડબા હા અડબા મારા મંદ બુદ્ધિ બાગુ યસ બાગુ તુ હા હા એ મકાન બનાવી નાખી હું કેવું હું એનું જ નામ પેલા લખાવ્યું તને કઈ થાય ને એટલે એનું નામ લખાયું કે અમારા મોટ ભાઈ નો દાદ છે આમાં વાળ બાળ તો જો દયા વાળ એવા મુશુ એવી બધું સેમ ટુ સેમ હું કેવું ભરત તમારું શોર્ટકટ નાખો ને તો સેમ ટુ સેમ લાગો બે ભક્તેશ્વર મહાદેવ કુંડલ ધામ મહાદેવ ની મૂર્તિ એટલે મૂર્તિ છે એ ફોટો ફોટો પાડવો છે માધ્યવ રે હે આ આ એ મને માના એ પાડી દો રેવા દો હારું હારું રેવા દો અમે વાઈ પાડી દો ગોથો ખાઈ જાય હેઠી અમે હસ્યું તો ન કે તમને કોણ ઢાળી ને લઈ જાહે તો ફોરવીલ સીખી તને કહો અરે તાર ભાઈ તાર ભાઈ બનાવ્યો ફોટો પડાવો તાર તારા ભાઈ બનારે આ બે કેમ ફોટા પડાવે હે તને કહો તારા ભાઈ બનારે આ બે ફોટા પડાવે જો કેટલી સરસ મૂર્તિ છે નહીં શ્રીનાથજી ની છો કેટલું સરસ છે બધું એકદમ ભરત કેટલું સરસ છે નહીં બધું ગામ થી કુંડલ ધામ દર્શન કરી લીધા છે અને હવે હળવે હળવે ઘર જવા તરફ પ્રયાણ કરીએ છીએ આ પગ ચાલતા નથી કવડી મોટી માછલી સમજો આમાં કાચબો અંદર વહી ગયો અને માછલી કવડી મોટી મોટી છે ઓહો હો કવડી મોટી મોટી માછલી જો તો ખરી પણ રાખ્યો હોત તો ભાઈ તમારી જેમ મોટું બાર કાઢે તમારી જેમ હે
આપણે હમણાં બહાર નીકળવાનું કેતા હતા ત્યાં માછલી દેખાઈ ગઈ નઈ. મેં કીધું લે તને માછલી બતાવી દઉં, મેં કીધું કે માછલી નહીં જોઈ દેખા દીધી હાર કર્યું કેમ છે. અરે મસ્ત મસ્ત. ચાલો ચાલો ઘરે જઈએ. ભરત ચાલો થાકી ગયા, હું થાકી ગયો છું. હું જાણું બસ ચલો. ફાઇનલી આપણે સાળંગપુર થી આવી ગયા છીએ અને ડિનર પણ બહાર જ કરી નાખ્યું છે. નહીં કારણ કે બહુ થાકી ગયા છે એટલે આવીને રસોઈ બનાવવાની પોઝિશનમાં હતા જ નહીં. સુઈ જશું કારણ કે સખત ના થાકી ગયા હતા. સવારના 2 વાગ્યા ની જાગી છું. તો સારું ચલો, તો હવે સુઈ જઈએ અને આ સાથે જ હવે આજનો વ્લોગ આપણે પૂરો કરીએ. જય ભવાની. જય ભવાની. ગુડ નાઇટ. ગુડ નાઇટ. સ્વીટ ડ્રીમ્સ.